वंदे मातरम विद्यार्थी मित्रों, आपणे आगळना विडियो में जोयुं अहीं सुधी, आजे आपणे आगळ जोईए स्वाध्याय 10.2। प्रश्न एक, तमने एवुं कीधुं छे के नीचेनी आकृतिना क्षेत्रफळ आवर्ती चोरसनी गणतरी करीने मेळवो। હવે આકૃતિના ક્ષેત્રફળ આપણે શોધવાના છે, પણ ચોરસની ગણતરી કરીને શોધવાના છે। તો પહેલી આકૃતિનું ક્ષેત્રફળ શોધીએ। તો તમે આગળના ધોરણમાં પણ શીખી ગયા છો કે જ્યારે તમારી પાસે ચોરસ આખા હોય ત્યારે આખે આખું તમારે એક સાથે એનો ગુણાકાર કરી અને આખું એક ચોરસ મીટર ગણવાનું અથવા તો ચોરસ સેમી ગણવાનું। અહીંયા આપણે ચોરસ એકમ ગણશું। તો તમારે એક ચોરસ ખાનું હોય તો એક ચોરસ એકમ ગણવાનું, અને અડધા કરતાં વધારે હોય તો આખે આખો એક ગણશો, અડધા કરતાં ઓછો હોય તો તેને અવગણશો, અને અડધો હોય તો તમારે અડધો ચોરસ એકમ લેવાનો। પહેલી આકૃતિ છે એમાં તમે ક્યાંય પણ અડધો, અડધા કરતાં વધારે કે અડધા કરતાં ઓછો તમે ક્યાંય જોઈ શકતા નથી। તો પહેલી આકૃતિમાં કેટલા ચોરસ છે? તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 નવ ચોરસ આખે આખા છે। તો તમે ડાયરેક્ટ જ આખા ચોરસની સંખ્યા ગણી અને ક્ષેત્રફળ લખી શકો। તો આપણે અહીંયા લખીએ પહેલી આકૃતિનું એ, લખીએ આકૃતિનું ક્ષેત્રફળ, ક્ષેત્રફળ બરાબર અહીંયા આપેલું છે આખા ચોરસ। આખા ચોરસ કેટલા છે? તો આખા ચોરસ છે એ તમારે અહીંયા સંખ્યા લખવાની છે, એટલે એને ગુણ્યા તમારે એક કરી દેવાના। તો આખા ચોરસ છે એ કેટલા છે? તો કે તમારી પાસે 9 છે, તો 9 ગુણ્યા 1 એટલે 9 ચોરસ એકમ। આટલું છે એ તમને પહેલી આકૃતિનું ક્ષેત્રફળ મળી ગયું। અહીંયા આખા ચોરસ હતા એટલે ગુણ્યા 1 કરેલા છે, અડધા હોત તો તમારે ગુણ્યા અડધો કરવો પડત। તો અહીંયા તમારી પાસે 9 ચોરસ એકમ પહેલી આકૃતિનું મળી ગયું। હવે બીજી આકૃતિનું ક્ષેત્રફળ જોઈએ। તો બીજી આકૃતિ છે તમને કંઈક આવી આપેલી છે, એમાં પણ તમને ક્યાંય પણ અડધા ચોરસ કે અડધા કરતાં વધારે, અડધા કરતાં ઓછા ચોરસ જોવા મળતા નથી। પૂરેપૂરા ચોરસ છે 1, 2, 3, 4 અને 5 પાંચ ચોરસ આખે આખા છે। તો આપણે અહીંયા લખી દઈએ, પહેલાં લખીએ આખા ચોરસ, આખા ચોરસની સંખ્યા બરાબર 5 અને અહીંયા છેલ્લે ક્ષેત્રફળ શોધીએ। ક્ષેત્રફળ બરાબર અહીંયા લખી દેશું આખા ચોરસ ગુણ્યા 1 એટલે આખા ચોરસ તમારી પાસે છે 5 × 1 એટલે 5 × 1 = 5 ચોરસ એકમ। આ છે તમને ક્ષેત્રફળ મળી ગયું। ત્યાર પછીનું જોઈએ સી, સી આકૃતિ છે તમે અહીંયા જોઈ શકો કે એમાં આખા ચોરસ કેટલા છે? તો કે આખા ચોરસ 1 અને 2 જ દેખાય છે, બાકીના છે એ અડધા દેખાય છે। અડધા કેટલા છે? તો કે 1, 2, 3 અને 4 છે એ અડધા છે। તો પહેલાં તો આપણે અહીંયા સંખ્યા લખીએ કે આખા ચોરસ, આખા ચોરસ બરાબર 2 આખા ચોરસ 2 હતા અને અડધા ચોરસ છે તમારી પાસે કેટલા હતા? તો અડધા ચોરસ તમારી પાસે અહીંયા હતા 4 હવે તમારે ક્ષેત્રફળનું સૂત્ર મૂકશો અહીંયા। તો ક્ષેત્રફળ બરાબર પહેલા કૌંસમાં તમારે આખા ચોરસનું લખવાનું, તો આખા ચોરસ ગુણ્યા 1 વત્તા તમારી પાસે બીજું છે એ કે અડધા ચોરસનું, એ પણ તમારે ગણવું પડશે। તો અડધા ચોરસ હોય તો એનો ગુણાકાર તમે કેટલા સાથે કરશો? તો કે અડધા સાથે કરશો। તો આપણે અહીંયા ગણતરી કરીએ આખા ચોરસ કેટલા છે? તો કે 2 તો 2 × 1 વત્તા અડધા ચોરસ કેટલા છે? તો કે 4 તો 4 × 1/2 હવે અહીંયા 2 × 1 = 2 વત્તા અહીંયા તમારી પાસે ભાગ ઉડે છે તો ઉડાડી દઈએ 2 × 2 = 4 એટલે 2 × 1 = 2 હવે તમે સરવાળો કરશો તો 2 + 2 = 4 ચોરસ એકમ। તમે આગળના ધોરણમાં કરતા હતા એ જ સેમ રીત છે,
त्यां तमे चोरस बॉक्स करीने लगता था, पण अहींया आपणे आडी संख्या लखीए छीए एटला माटे थोड़ुं अलग लागे छे तमने। त्यार पछी जोईए डी आकृति। डी आकृति छे तमने अहींया आपेली छे कंईक आवी, एमां तमने आखा चोरस आपेला छे, अर्धा अथवा तो अर्धा करता वधारे चोरस क्यांय जोवा मळता नथी। तो गणतरी करीए, 1 2 3 4 5 6 7 અને 8, 8 चोरस छे तमारी पासे। तो आपणे अहींया लखी दईए आखा चोरसनी संख्या, आखा चोरसनी संख्या केटली हती, तो के 8। तो हवे अर्धा चोरस आमां हता नहीं, तो ए तमारे लखवानी जरूर पड़ती नहीं। तो आपणे डायरेक्ट अहींया क्षेत्रफळ लखी दईए, तो क्षेत्रफळ बराबर आखा चोरस गुणिया 1। आखा चोरस छे तमारी पासे 8, 8 गुणिया 1 એટલે 8 चोरस एकम, आटलू छे तमने क्षेत्रफळ मळी गयुं। त्यार पछी जोईए आकृति नंबर ई। ई आकृति छे ए तमने कंईक आवी आपेली छे, एमां तमने अहींया जोई शको के आखा चोरस ज आपेला छे, अर्धा चोरस तमने क्यांय जोवा मळता नथी अने अर्धा करता वधारे पण जोवा नथी मळता। तो आपणे आखा चोरस गणीए, 1 2 3 4 5 6 7 8 9 અને 10। તો 10 આખા ચોરસ છે, તો આપણે અહીંયા લખીએ આખા ચોરસની સંખ્યા, આખા ચોરસની સંખ્યા બરાબર 10। અહીંયા ક્ષેત્રફળ લખીએ, ક્ષેત્રફળ બરાબર આખા ચોરસ ચોરસ ગુણ્યા 1। આખા ચોરસ કેટલા છે, તો કે 10 ગુણ્યા 1 એટલે 10 એકા 10, ચોરસ એકમ। આ છે તમને ક્ષેત્રફળ મળી ગયું। ત્યાર પછીની આકૃતિ છે એફ, એમાં જોઈએ એમાં તમને આખા ચોરસ કેટલા આપેલા છે, તો કે 1 અને 2 ચોરસ છે કે જે તમને આખા આપેલા છે, બાકીના 1 અહીંયા આપણે ચોકડી કરીએ, 2 3 અને 4 ચોરસ છે એ અડધા આપેલા છે, અડધા કરતાં વધારે કે અડધા કરતાં ઓછા ચોરસ તમને આપેલા નથી। તો આપણે અહીંયા સંખ્યા લખતા જઈએ, અહીંયા એફ કરીને લખીએ, એફ આખા ચોરસની સંખ્યા, ચોરસની સંખ્યા બરાબર 2, અને અડધા ચોરસની સંખ્યા, ચોરસની સંખ્યા એ તમને કેટલી આપેલી હતી, તો કે 4। તો આગળ જોઈ ગયા એ જ પ્રમાણે આવશે, ક્ષેત્રફળ બરાબર અહીંયા પહેલા કૌંસમાં લખીશું આખા ચોરસ ગુણ્યા 1 વત્તા અડધા ચોરસ ગુણ્યા 1/3। હવે આખા ચોરસ છે એ તમારી પાસે 2 છે, તો 2 ગુણ્યા 1 આવશે, વત્તા બીજા કૌંસમાં તમારી પાસે અહીંયા અડધા ચોરસની સંખ્યા એટલે 4 ગુણ્યા 1/3, ભાગ ઉડે છે તો 2 2 4, તો 2 એકા 2 વધશે અને અહીંયા પણ 2 એકા 2 એટલે 2 વત્તા 2, તો જવાબ તમારી પાસે અહીંયા આવશે 4 ચોરસ 1 એકમ। આ છે તમારો જવાબ। ત્યાર પછી આગળ જોઈએ જી, જી આકૃતિ છે એ જોઈએ। તો તમને એ આકૃતિ કંઈક આ રીતની આપેલી છે, આ તમે જોઈ શકો, એમાં આખા ચોરસ કેટલા છે, તો કે 1 2 3 અને 4 ચોરસ આખા છે, અને 1 2 3 અને 4 ચોરસ છે એ અડધા છે। તો આપણે એની ગણતરી કરીએ, લખીએ અહીંયા સૌથી પહેલા તો લખીએ આખા ચોરસની સંખ્યા, આખા ચોરસની સંખ્યા કેટલી હતી, તો કે 4, અને અહીંયા લખીએ અડધા ચોરસની સંખ્યા બરાબર 4, બંને 4 4 છે। હવે લખીએ ક્ષેત્રફળ, તો ક્ષેત્રફળ બરાબર અહીંયા લખીએ આખા ચોરસ ગુણ્યા 1 વત્તા અહીંયા લખીએ અડધા ચોરસ ગુણ્યા 1/3,
आखा चोरस तमारी पासे छे चार, तो चार गुणिया एक वत्ता अर्धा चोरस तमारी पासे छे चार, तो चार गुणिया एक द्रुत्यांश भाग उठशे बे दू चार। तो अहींया बे एका बे वधे छे, चार एका चार वत्ता बे एका बे, एटले चार ने बे छ चोरस एकम। आ छे तमने जी आकृतिनुं क्षेत्रफळ मळी गयुं। त्यार पछी आगळनी एच आकृति, एच आकृति छे एमां जोईए, एमां तमने कंईक आ प्रकारनी आकृति आपेली छे, अहींया जोई शको। तो एमां एक बे त्रण चार अने पांच, पांच चोरस छे आखा आपेला छे, अर्धा के अर्धा करता वधारे कोई चोरस आपेला नथी। तो आपणे अहींया आकृतिमां गणतरी करी अने अहींया लखी दईए के आखा चोरसनी संख्या, आखा चोरसनी संख्या बराबर तमने केटली आपेली हती, तो के पांच, अर्धा चोरस हता नहीं, तो ए आपणे लखवाना नथी। तो डायरेक्ट क्षेत्रफळ लखीए, क्षेत्रफळ बराबर आखा चोरसनी संख्या, आखा चोरस गुणिया एक, आखा चोरस पांच हता गुणिया एक, एटले पांच चोरस एकम। आ छे जवाब मळी गयो। त्यार पछीनी आकृति तमारी पासे अहींया आपेली छे आई, एमां पण गणतरी करिए। तो अहींया तमे जोई शको आ प्रकारनी तमने आकृति आपेली छे, एमां गणतरी करो तो एक बे त्रण चार पांच छ सात आठ अने नौ, नौ बॉक्स छे तमने आखे आखा आपेला छे। तो आपणे आखा ज गणीशुं अहींया, तो लखीए आखा चोरसनी संख्या, संख्या बराबर नौ, अने अहींया क्षेत्रफळ लखीए, क्षेत्रफळ बराबर आखा चोरस गुणिया एक, आखा चोरस नौ छे, नौ गुणिया एक एटले नौ चोरस एकम। आ छे तमने जवाब मळी गयो। त्यार पछी जोईए आई पछी आवशे अहींया जे, तो जे आकृति छे एमां तमे जोई शको अहींया तमने त्रिकोणाकार आपेलो छे, एमां आखा चोरस छे ई एक बे, बे चोरस आखा छे, पछी एक बे त्रण अने चार चोरस छे ई तमने अर्धा आपेला छे। तो एनी गणतरी आपणे अहींया लखीए, तो जेमां आखा चोरस, आखा चोरसनी संख्या आपेली हती बे, अर्धा चोरसनी संख्या, चोरसनी संख्या बराबर आपेली हती चार। हवे आपणे सूत्र मूकीए, क्षेत्रफळ बराबर अहींया लखीए कंसमां आखा चोरस गुणिया एक वत्ता अर्धा चोरस, चोरस गुणिया एकना छेदमां बे। तो अहींया लखी दईए आखा चोरस छे बे, बे गुणिया एक वत्ता अर्धा चोरस छे चार गुणिया एकना छेदमां बे, बे दू चार एटले बे एका बे आवशे, तो बे गुणिया एक एटले बे वत्ता बे एका बे, एटले बे ने बे चार चोरस एकम। आ छे तमने क्षेत्रफळ मळी गयुं। त्यार पछीनी आकૃતિ છે એ જોઈએ કે के आकृति छे ए तमने कंईक आ प्रकारे आपेली छे, एमां तमे जोई शको के आखा चोरस केटला छे, तो के एक बे त्रण अने चार, चार चोरस छे ए तमने आखा आपेला छे, अने एक अने बे चोरस छे ए तमने अर्धा अर्धा आपेला छे। तो आपणे ए लखीए अहींया आखा चोरस, पहेला तो लखीए आखा चोरसनी संख्या, संख्या बराबर चार, अर्धा चोरसनी संख्या, संख्या बराबर अहींया आपेला हता बे। हवे आपणे क्षेत्रफळ जोईए, क्षेत्रफळ बराबर अहींया कंसमां लखीए आखा चोरस गुणिया एक वत्ता अर्धा चोरस गुणिया एक द्रुत्यांश। किंमत मूकी अहींया, आखा चोरस छे तमारी पासे चार हता,
तो चार गुणिया एक वत्ता अर्धा चौरस बे हता तो बे गुणिया एक तृतीयांश बे बे छे उड़ी जाए तो अहीं एक वधे छे चार एका चार वत्ता एक एटले टोटल थशे पांच चौरस एकम। त्यार पछी आगळनु जोईए के पछी आवशे अल एल छे एमां जोईए એમાં તમને કંઈક આ પ્રકારની આકૃતિ આપેલી છે તમે જોઈ શકો। એમાં સૌથી પહેલાં તો આપણે આખા ચોરસની ગણતરી કરીએ તો આખા ચોરસ કેટલા છે તો તમે જોવો જોઈએ તમને એમાં કેટલા ચોરસ આખા દેખાય છે તો ગણતરી કરીએ તો એક બે બે ચોરસ તમને આખા દેખાય છે। હવે તમને એમ કીધું છે કે અડધા કરતાં વધારે દેખાતા હોય એ ચોરસને તમારે શું કરવાનું છે તો કે આખા જ ગણી લેવાના છે। હવે આ ચોરસ તમને બે પૂરેપૂરા દેખાય છે અને ત્યારબાદ તમે જોઈ શકો આ ચોરસ છે એ પણ તમને થોડું આખું જ દેખાય છે, જરીક એવો ખૂણો છે તમારી પાસે નથી। તો આ ત્રણ ખાના છે એ આખા ગણાશે। ત્યાર પછી અડધા ખાના જોઈએ, પહેલાં અહીંયા લખી દઈએ આખા ખાના લખીએ આખા ચોરસની સંખ્યા બરાબર ત્રણ, ત્યાર પછી જોઈએ અડધા ચોરસની સંખ્યા। તો અડધા ચોરસ છે એ કયા ગણાશે તો તમે અહીંયા જોઈ શકો તમારી પાસે જે આકૃતિ છે એમાં અહીંયાનો જે બોક્સ છે એ અહીંયા જે છે એ એક, ત્યાર પછી અહીંયાનો છે એ બે અને અહીંયા છે એ ત્રણ। આ ત્રણ બોક્સ છે એ તમને અડધા ચોરસ અને ત્યાર પછી એક ચોરસ તમને હજુ અહીંયા જોવા મળે છે। ટોટલ ચાર ચોરસ છે એ તમને અડધા જોવા મળે છે, એક બે ત્રણ અને ચાર, ચાર ચોરસ અડધા છે તો આપણે અહીંયા સંખ્યા લખી દઈએ ચાર। પછી વધે છે અડધા કરતાં વધારે, અડધા કરતા વધારે ચોરસની સંખ્યા। તો એની તમે આ આકૃતિમાં ગણતરી કરો કે અડધા કરતાં વધારે ક્યાં દેખાય છે તો તમે અહીંયા જોઈ શકો આ એક બે અને ત્રણ બોક્સ એવા છે કે જે અડધા કરતાં વધારે છે। તો એ ત્રણ છે એ આપણે અહીંયા લખી દઈએ ત્રણ। હવે આપણે એનું ક્ષેત્રફળ જોઈએ તો ક્ષેત્રફળ બરાબર સૌથી પહેલાં આપણે અડધા બોક્સ લેવાના છે તો આખા અહીંયા આવશે આખા ચોરસ લેવાના છે તો આખા ચોરસ ગુણ્યા એક પ્લસ હવે આપણે લઈશું અડધા, અડધા ચોરસ ગુણ્યા એક તૃતીયાંશ, હજુ તમારી પાસે અડધા કરતાં વધારે છે તો પ્લસ કરી અડધા કરતાં વધારે ટૂંકમાં લખી દઈએ અને એને ગુણ્યા આપણે કરીશું એક, કારણ કે એને આપણે આખા ગણવાના છે એટલા માટે। તો અડધા આખા ચોરસ છે એની સંખ્યા ત્રણ છે તો આપણે ત્રણ ગુણ્યા એક લખી દઈએ, વત્તા અડધા ચોરસની સંખ્યા ચાર છે તો ચાર ગુણ્યા એક તૃતીયાંશ લખવાના, વત્તા અડધા કરતાં વધારે ચોરસ ત્રણ છે તો આપણે અહીંયા કરી દઈએ ત્રણ ગુણ્યા એક। હવે અહીંયા ભાગ ઉડે છે તો બે દૂ ચાર, સંખ્યા લખીએ ત્રણ ગુણ્યા એક એટલે ત્રણ વત્તા બે એકા બે એટલે બે વત્તા ત્રણ એકું ત્રણ, સરવાળો કરીએ તો ત્રણ ને ત્રણ છ ને બે આઠ એટલે આઠ ચોરસ એકમ। આ છે તમને ત્રીજી એલ આકૃતિનો આન્સર મળી ગયો, પરિમિતિ નહીં ક્ષેત્રફળ। ત્યાર પછી છે એમ, એમ આકૃતિ છે એમાં જોઈએ સૌથી પહેલાં અહીંયા લખી દઈએ આખા ચોરસ ની સંખ્યા બરાબર, પછી અહીંયા લખી દઈએ અડધા ચોરસની સંખ્યા બરાબર અને અહીંયા આવશે અડધા કરતાં વધારે ચોરસની સંખ્યા બરાબર। હવે આપણે આકૃતિમાં જોઈએ, અહીંયા તમે એમ આકૃતિ છે એ જોઈ શકો છો તો જોઈએ એમ આપણે ગણતરી કરીએ તો સૌથી પહેલાં આખા ચોરસની ગણતરી કરીએ, એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત,
सात आखा छे, तो आपणे अहींया साथे साथे लखता जईए सात चोरस आखा छे। हवे अर्धा करता वधारे संख्या छे एनी गणतरी करिए, तो अहींया छे एक बे त्रण चार, आ छे पांच, अहींया छे छ अने एक अहींया छे सात। सात चोरस छे ए अर्धा करता वधारे छे, तो अहींया सात लखी दईए। हवे तमे अहींया जोई शको के आमां कोई चोरस तमने अर्धा जोवा मळता नथी, तो ए संख्या तमे अहींया लखो के न लखो कोई फरक पड़े नहीं, पण अहींया आपणे अहींया वाक्य लखेलू छे तो शून्य दर्शावी दईए। त्यार पछी हवे आपणे शोधीए क्षेत्रफळ। लखीए क्षेत्रफळ बराबर, पहेला लखीए आखा चोरस, आखा चोरस गुणिया एक वत्ता अहींया आपणे लखीए अर्धा करता वधारे चोरस, वधारे चोरस गुणिया एक। अर्धा चोरस अहीं नथी तो ए आपणे अहीं दर्शावता नथी। आखा चोरस नी संख्या तमारी पासे सात छे, तो सात गुणिया एक वत्ता अर्धा करता वधारे सात छे, तो सात गुणिया एक, सात एका सात वत्ता सात एका सात, तो सात ने सात चौद, चोरस एकम। त्यार पछी आ छे तमारो जवाब। त्यार पछीनुं आगळनुं छे ए नाकृति, ए जोईए। सौथी पहेला आपणे अहींया लखीए आखा चोरસની સંખ્યા, આખા ચોરસની સંખ્યા બરાબર, પછી અહીંયા લખીએ અડધા ચોરસની સંખ્યા, ચોરસની સંખ્યા, અને છેલ્લે અહીંયા લખીએ અડધા કરતા વધારે, કરતા વધારે ચોરસની સંખ્યા। આકૃતિ જોઈએ, તમને પાઠ્યપુસ્તકમાં આપેલી છે એ જોઈએ, એમાં ગણતરી કરીએ, તો ગણીએ આખા ચોરસ, તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ, નવ ચોરસ આખા છે, તો આપણે અહીંયા સાથે સાથે લખતા જઈએ નવ ચોરસ છે એ આખા। ત્યારબાદ આપણે ગણતરી કરીએ અડધા કરતા વધારે હોય તેવા ચોરસની, તો અહીંયા આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને આ ચોરસ છે એ પણ અડધા કરતા વધારે છે, એટલે નવ, નવ ચોરસ છે એ અડધા કરતા વધારે છે, તો એ નવે નવ ચોરસ છે એને આપણે અહીંયા દર્શાવી દઈએ, નવ છે એ અડધા કરતા વધારે। અને તમે જોઈ શકો કે આમાં હવે તમારી પાસે અડધા ચોરસ છે એ નથી, તો એમાં આપણે લખી દઈશું શૂન્ય, આગળના દાખલામાં કરેલું છે એ જ મુજબ અહીંયા શૂન્ય લખી દઈએ। ત્યારબાદ આપણે લખીએ ક્ષેત્રફળ, ક્ષેત્રફળ બરાબર અહીંયા લખીએ આખા ચોરસ ગુણ્યા એક વત્તા અહીંયા લખીશું અડધા ચોરસ, અડધા કરતા વધારે ચોરસ, અડધા ચોરસ આપણી પાસે નથી એટલે અહીંયા લખશું અડધા કરતા વધારે ચોરસ ગુણ્યા એક, અહીંયા કરતા આવશે, અહીંયા પણ અડધા કરતા વધારે ચોરસ આવશે। આખા ચોરસ છે એ નવ છે, તો નવ ગુણ્યા એક વત્તા અડધા કરતા વધારે ચોરસ નવ છે, તો નવ ગુણ્યા એક, તો નવ ગુણ્યા એક નવ એકા નવ વત્તા નવ ગુણ્યા એક નવ એકા નવ, એટલે ટોટલ થશે અઢાર ચોરસ એકમ। આ છે તમને એન આકૃતિની, એન આકૃતિનું ક્ષેત્રફળ મળી ગયું, તો આ મુજબ તમે ચોરસની ગણતરી કરી અને ક્ષેત્રફળ છે એ શોધી શકો। અહીંયા તમારું આ સ્વાધ્યાય છે પૂર્ણ થાય છે, તો અહીંથી આગળનું અધૂરું ચેપ્ટર આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું। વંદે માતરમ।